नवलाख लोबड़ियारियो नीजे सर्वसंत बेख भगवान की जय। श्री भारत मात की जय। दुख हरणी माँ कुड़देवी करणी करने याद करता माँ तू आवजे माँ सुख कारी सोनबा चकंगा मुख सरस्वती निजन धाबड़िए जमुना वजो प्रागवल मढ़ड़े अमणि दन दन सोनल मा मा चिंता घन बिना सुनी माँ तू कमला सुनी सक बिस हथी मानसवा माता दुर्गे तुम हे दे ही सुम सांभड़ी जो चित न था संतोष ए का तो पापी जो ने आत्मो देवरे तनो सिर दो क
કણેરીની આ પાવન ભૂમિમાં જાગતી જ્યોત માં મઢડાવાળી માં હોનલ માનો 42મો નિર્વાણ દિવસ, એમની પરમ ચેતના જ્યાં છેલ્લી અવસ્થા જ્યાં માએ પોતાની ગાડી છે, જે ભૂમિમાં માના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો છે, જે ભૂમિમાં માની ફૂલ સમાધિ જ્યાં દેવામાં આવી છે, એ ભૂમિમાં જ્યાં માની ચેતના છે એ હમાયેલ પડી છે, અને એના આ અનેરા એક દિવસને યાદ કરવા માટે આપણે બધા સાથે મળીએ છીએ. અહીં માં હોનલના આંગણામાં અહીં સુંદર મજાનું માનું દેવાલય છે, એ બને છે. આખી ભૂમિ છે એ પાવન થઈ ગઈ છે. આ ભૂમિમાં પગ મૂકીએ તો મને તમને કંઈક જુદો અનુભવ થતો હોય એવી આ ભૂમિમાં પધારેલા મરડાથી મોરબી ગિરિસાપા અહીં પધાર્યા છે. આ વિસ્તારના હાકેમ જેવા મહેમાનો વરદેવસિંહ બાપુથી લઈ, બાગુમામાથી લઈ, ફેરભાભાઈ, જે કોઈ આમાં મહેમાનો આવ્યા છે, હું બેના નામ લઉં, પાંચના ન લઉં, હું પહેલી વખત અહીં આવ્યો છું એટલે હું અમુકને ન પણ ઓળખતો હોઉં એવું પણ બને, પણ જે કોઈ આવ્યા છે અહીં મૈયા દરબાર સાહેબોની બધાની હાજરી છે, બીજો બધો વર્ણય આવ્યો છે, ભગવતીને માનવારો આખો સમાજ, વડીલો, માતા બહેનો, યુવાન દોસ્તો અને બાળકો, સુંદર મજાની શરૂઆત અંબાદાન ભાઈ માં સોનલની વંદનાથી કરી, બહુ સારી વાત કરી. કાંઈ ગણે એની જરૂર ન હોય, માના કામમાં, માના પ્રસંગમાં, માની હાજરીમાં જ્યાં માનું વર્ણન થઈ જાય અને માની સ્તુતિ થઈ જાય એટલે બધા આવી જાય. અહીં બધા આવ્યા છે, રાજભા છે, યુવાન આપણો આદિત્ય, કરણભાઈ, બધા અહીં આ માના આંગણામાં અહીં કોઈ અમે અમારી કલા છે એ પ્રસિદ્ધ કરવા માટે, પણ માં હોનલની એવડી મહેરબાની અમારા બધામાંથી થઈ છે. ગિરિસાપા અમારો અવાજ તમારા કાન સુધી પહોંચાડે છે, ગેબી ધ્વનિ માઇકની વ્યવસ્થા છે, ગાંગાભાઈ સુંદર મજાનો આ એનું રેકોર્ડિંગ દર વર્ષે હોય છે, આ વિડીયો ધ્વનિ મુદ્રણ એ કરી રહ્યા છે. ચારણ સમાજ મોટે ભાગે અને ભગવતીને માનવારો સમાજ સામે બેઠો છે એટલે અમારે બોલવામાં અમારા અજીતભાઈના બધા લોક સાહિત્યના સારા જાણકારો અહીં સામે બેઠા છે, સામે એવાય ઘણા બેઠા છે કે ત્યાં બિહારી જો તો કલાક કલાક ગાય તો એ મીઠા લાગે ને રૂડા લાગે એવા અહીં કલાકારો બેઠા છે. સાહેબ નાથુદાનભાઈ હોય કે રણજીતભાઈ હોય કે આવા મારો પ્રતાપભાઈ હોય, બધા માના આંગણામાં બધા પોતાની વાણીને પવિત્ર કરવા માટે આવ્યા છે, એટલે સમયને ધ્યાનમાં લઈને અમે આવેલશું એ 100% વાત છે. કારણ કે બધાને ન્યાય મળવો જોઈએ, અહીં કંઈ બધાને ખબર છે જેની જેની હાઈબરા અને હમજું હોય ને ગિરિસાપે, એની પાસે તમે 10 મિનિટ બોલો હરદેવસિંહ બાપુ કે કલાક બોલો એમાં કંઈ ફેર નથી પડતો, સમજું અમે 10 મિનિટ બોલો ને તો એ તમારું પાયરખું થઈ જાય. સુંદર મજાનું આપણા અમદાન ભાઈ એક મીઠા ચારણ ગરવો હાલ, જેમ ચારણ હંમેશા મીઠો જ હોય હરદેવસિંહ બાપુ, અપવાદરૂપ તમને ક્યાંય કોઈ મળે તો ભલે, અપવાદ બધી જગ્યાએ હોય. મારા રાજુભાઈ છે અહીં રાજેન્દ્રસિંહજી, ચારણ મીઠો જ હોય એનું કારણ એ છે કે પ્રકૃતિ આર્ય જેનો ઉછેર થયો છે અને કુદરતના ખોળે જેટલા મોટા થાય ને એટલા મીઠા જ હોય, આ બહુ સાચી વાત છે. અને અટાણે તો એક એવો વાયરો આવ્યો છે, 2-4 દિવસથી મોદી સાહેબે એવું કામ કર્યું કોઈ નવીરું જ નથી લ્યો. બધા પોતપોતાની ગોઠવણી પડ્યા, બે ને જ ગોતે હતી હરદેવસિંહ બાપુ, બે જણા ગોતે, કોક હોની ને ગોતે ને કોક હોની ગોતે. જેની પાસે જાજા છે હોની ને ગોતે, જેની પાસે કઈ નથી હોની ગોતે. મને એક જણો કેતો હતો કે આપડા વડવા કેમ રહેતા હશે, મેં કીધું આપણે જે 5 દિવસ રહીએ એમ, આપણે 5-7 દિવસ રહીએ ને જે છે એમાં રોડવીએ કે નહીં, બસ વાત એટલી જ છે. પણ એને કામ બહુ સારું કર્યું, મજા આવે હટાણે, કારણ કે આપણને ગિરિસાપા મજા જ આવે ને, આપણી પાસે કંઈ છે નહીં, આપણે તો વર્ષોથી ધોરું કરીને બેઠા. કાળા ધોરાની આપણે તો વર્ષો પહેલાં ધોરું કરી નાખ, કોણ કૂટું કરે આ ના આનંદ કરીએ લેર કરીએ હવની, અરે આપણે એમાં વર્ગી જવાય એમ, તેને એમ થાય કે આની પાસે કાંઈ કહીશે એમ.
મોદી સાહેબ એક હારા મારું કામ ઈ કર્યું સાહેબ. ઘરવાળાને આપણે પૂછતા ને કેટલા પડ્યા, મારી પાસે ક્યાં 300-400 માં થશે, એની પાસે 8-8 હજાર નીકળ્યા. 400 દીધા હતા ને, 8 હજાર થયા કેમ, ઈ તપા કરવી. આવું કોઈ તમારી પાસે ઇલમ છે તો અમે હજી વધુ દઈએ એમ. એટલે કે ને વ્યવસ્થિત કામ બધાનું કર્યું છે. આપણે આનંદ લહેર મજા અને મા ભગવતી મા હોનલ એની અસીમ કૃપા આપણી માથે સાહેબ. જીવે તો માણસ મજા માટે કે એનાથી વિશેષ કઈ. હરદેશ બાબુ જોઈએ તો મજા જ ને, આ જીવને બીજું શું જોઈએ. પહેલી વખત એટલા વરહમાં આપણે સાંભળ્યું છે સાહેબ, 8 તારીખે મોદી સાહેબે જાહેરાત કરી 12:30 કે હવેથી આજ રાતે સવારથી 500 ને 1000 ની બંધ. એમ કરીને એ બંધો જાપાન વયો ગયો, અમુક તેદીને હજી નથી હોતા. ખેનની ચીકડી હોય કે બબે દઈએ તોય અસર નથી થતી, નહીં થાય અસર એમ ન થાય. અને આ થાય, આ બધું બને, સમયે સમયે બધું કામ કરે. જ્યારે એ સમય હતો, જ્યારે એ વખત હતો, ચારણ સમાજને માં સોનલની જરૂર હતી સાહેબ. તેથી મઢડાના ટીંબામાં જાગતી જ્યોત જેદી જન્મી છે. આખી એક પ્રકૃતિ છે, એનું કામ કરે છે, વ્યવસ્થિત રીતે કામ કરે છે. એમાં આપણે દખલગીરી ન કરીએ તો એનું કામ હાલવાનું જ છે. આપણાથી થોડું હાલે છે સાહેબ. આપણને એમ છે કે આપણે નહીં હોય તો શું થાય. આપણા વડવા એમ જ વિચારતા હતા, ગમે નહીં હોય તો આ શું કરશે. આપણે બધા જલસા જ કરીએ ને, હાલો એ આવું જ વિચારીને વૈયા ગયા કે આપણે નહીં હોય તો શું કરશે, ટકોરિયા કરશે. હવે આવ્યું છે એ આપણાથી વધુ શું ક્યાં થાય. તમે જીવી લ્યો ને એની ક્યાં ચિંતા કરો સાહેબ. સારો સમય હોય, ભગવતી સારો અવસર દે ને એમાં સહભાગી થઈ જાઓ ને આનંદના અવસરને તમે વધાવી લ્યો એટલે માણો બસ. આપણા હિસાબે છે એવું નહીં વિચારવાનું. સારા ભાઈ છે માતાજીના, કાપોને આપણે નિમિત્ત બનાવ્યા નથી. ગણાય કે હું ન હોત તો ફલાણાભાઈ ને દીકરાને લગ્ન ન થાત, હું ન હોત તો કાંતિભાઈ ને દીકરાને લગ્ન ન થાત, એવું નથી ભાઈ. તું નહોતો તોય તારા બાપુજીના થયા હતા. આમાં આપણાથી કાંઈ નથી સાહેબ. હા તો એની મહેરબાની હોય, એની કૃપા હોય ભગવતીની, અને ટાણે એ માં આવે સાહેબ. કેમ આવે, મને દાદ બાપુની આ રચના બહુ ગમે છે. શરૂઆત માને યાદ કરું કે માં કે તું હાલ ને જટું હોય ત્યાંથી કોઈ હે તું નવકને
આપણી દાદ બાપુ ની વેદના દેખાય છે. સાંપ્રત યુગ, પઠાણ નો જમાનો, ચારણ સમાજ, આજે જે કઈ જ્યાં પણ છે, પણ કઈક દેખાણું હોય છે. અને કવિ દાદ બાપુ એ માને ફરિયાદ કરી છે કે માં ત્યાંથી કોઈ હેતુ નવ કને આ વાટુ નિહાળે વાવડે પછી તલખતા છોરું તને હવે ઊભી ન રેજે એક ઘડીએ તારી ધાબરી લઈ દોડજે હોનબાએ નાગબાએ પીઠબાએ મોગલે આવડે ખોડોલ જેને માનતા હોય એ ભગવતીની આજે આપણા બધાય માંથી એવી મહેરબાની થઈ છે સાહેબ. હમણાં મામાને બેઠા ત્યારે અમારે વાત થતી હતી કે આ ધરતીમાં અમુક જ્ઞાતિ એવી છે ને કે જે ગોડ ગિફ્ટ લઈને આવી છે. એમાં ચારણ સમાજ છે રાજભા, સૌથી અઘરામાં ગુરુ જો કોઈ સમાજની સામે બોલવાનું હોય ને તો એ ચારણ સમાજની સામે છે. આ સમાજની સામે તમે બોલી લ્યો અને એના તમને સર્ટિફિકેટ મળી જાય પછી તમને દુનિયાના શોકમાં કોઈ રોકે નહીં. અને બરોબર છે સાહેબ, આ સર્ટિફિકેટ હમઝુ પાસેથી લેવાય. મૂર્ખાના વખાણ કરતા હમજુન ઠપકો હારો. નરહરભાઈ, મને નરહરભાઈ ફોન કર્યો, પેલી વખત આવ્યો. મેં કીધું સવાલ નથી, માની કૃપા અમારી માથે ઉતરે છે. અમે આજે જે કાંઈ છીએ સાહેબ, કારણ સમાજના બધા એવડી મહેરબાની ભગવતીની બધામાં છે. અને હું તો મા હોનભાઈને પ્રાર્થના કરું કે અમારે ત્યાં ગમે તેથી આઈટી દરોડો પડે, એ વેલ્યુ વધે બાપુ. ઇન્કમટેક્સ વાળાને દરોડા પડે એમાં વેલ્યુ વધે. એટલા હોય તો આવે ને ઇન્કમટેક્સ વાળા, આપણી પાસે શું આવે છે? આ ચોરીઓ કરવા વાળા નબળા મોટરસાયકલ નથી ઉપાડતા, બે પાંચ લાખમાં એ થોડા ધક્કા ખાય, એને સર્ટિફિકેટ મળે ન્યા જાય. આપણે શું, આપણો એક જણો બેંકમાં કંઈક લોન લેવા કાંઈક કામ હશે જ ગયો હતો, બેંક મેનેજર કે રિટર્ન ભરો, એ કે પેટમાં ભરું ને તું રિટર્ન ની ક્યાં દે. હરદેવસિંહ બાપુના બધા વિભાગ સાહેબ, આજે ખાલી 1500 ની નોટ ઉગઈ છે સાહેબ.
આ માણસોની વર્ષો પહેલાં જમીનું વૈગી તેદી એને કાંઈ યાદ નહોતું રહ્યું. 1500 નોતું હાટું થઈને ધોળા રોવાના કોઈ વયું ગયું ને સાહેબ, આમાં જેટલું જે કાંઈ હતું એ આપણા ગઢવીની એક જમીન છે એ ડેમમાં ડૂબમાં ગયેલી ગીરી સાહેબ, ડેમમાં ડૂબમાં ગયેલી ને પછી સરકારે વળતર દીધું બધાને 1-1 લાખ રૂપિયા. ગઢવીલે દલીલ કરી ગઢવી કે મને 2 લાખ વધુ દેજો. એ કે ક્યાંથી દે, 40 વીઘા જમીન છે આ દરબારને, આ પટેલને, આ બ્રાહ્મણને, બધાની 40 વીઘા ગઈ છે, બધાને 1-1 લાખ લીધા, તમને 2 લાખ વધારાને છે ના. ગઢવી કે એની તેમાં ખેતી કરી હતી ને. અમે તો કોઈ દી પગ મૂક્યો હોય તો કયો. આપણી પાસે શું હોય, ધોરું તો વર્ષો પહેલા કરી નાખ્યું. આપણે એક સંત એક ગામમાં પ્રવચન કરતા હતા ને, કે જેને સ્વર્ગમાં આવું આંગળી ઊંચી કરો, આખું ગામ આંગળી ઊંચી કરતું, એક ગઢવી એમને બેઠા. એટલે ઓલા મહાત્મા કે કવિરાજ તમારે સ્વર્ગમાં નથી આવવું. એ કે આ બધા ત્યાં બોલાવી લ્યો, પછી અહીં સ્વર્ગ જ છે. પછી હું આમાં મારે ત્યાં ધક્કો ખાવો એમ. આ મજા ને આનંદ આપણે અમથે અમથા 5 જણા ભેરા થાય તો હું એને કરીએ. જિંદગી છે એ મજાથી વિશેષ શું હોય, જોઈએ હું સાહેબ કેટલું જોઈએ. અને અજ્ઞાનના હાથમાં વિજ્ઞાન હવે તો આવ્યું છે મામા, અજ્ઞાનના હાથમાં વિજ્ઞાન. હા, એક કોકને કબૂતી હોય જઈને અણુબમનું એક બટન દબાવી દીધું એટલે આપણું બધું પડ્યું રહે. જીવતરે હાથમાં આપણા હાથમાં નથી. થોક આમ લોભ કરવો જે, જલસા કરો, આનંદ કરો, મોજ કરો. ગામ ભલે ગોતે, બાકી આપણે મોજમાં રહેવા જોઈએ. થોડો વારંવાર જન્મ મળવાનો છે, લેરું કરવા. અને એ આપણે અમથે અમથો આનંદ કરીએ સાહેબ. આપણે જે હોવાને મળે, જે મજા મળે, એ અમુક સમાજ ઉપર ગોડ ગિફ્ટ છે સાહેબ, બધાએ નથી મળ્યું સાહેબ. ભગવતી ભેરિયા વાળી મા હોનમાઈ માની એવડી કૃપા બધાય માં છે સાહેબ. જ્યાં જોવો ત્યાં આજે એવડી બધી દયા છે એ ચારણ સમાજમાં છે. એનો એક પ્રસંગ કહી અને મારે એક ગીત ગાઈને મારી વાણીને વિરામ આપવો છે. ઘણા કલાકારો છે, બધાને સાંભળવાના છે. 42 વર્ષના વાણા જેને વાયા હોય એ માં હોનલ છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે હરા કડિયામાં જે માં હોનલ જન્મી એ જ હોનલનું રૂપ લઈ અને મઢડાના આંગણામાં ભગવતી છે એ જન્મી હોય. માથી મોટું કોઈ નહીં જગદર કે જગદીશ, હવ નમાવે શ્રી સાંઈ અંબા પાસે આલિયા. એ હાલનો દુઓ છે. આ દુનિયામાં માછી મોટું કોઈ નમરે સાહેબ, એકાક્ષરી મંત્ર છે માં છે. અને બધાને એમ લાગે કે મારી માં જેવી કોઈની માં નથી. અને સાચી વાત છે, આપણી માં જેવી કોઈની માં હોય જ નહીં. માં એક જ હોય, બીજી માં હોય ન હોય શકે. એની કૃપા એની મહેરબાની આપણી માથે ઉતરે. આ વૈજ્ઞાનિક યુગ છે, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી રેખા છે. હું અંધશ્રદ્ધા ફેલાવવાનો જરાય પ્રયાસ નથી કરતો. માહોનભાઈમાં વિરોધી હતા ને ગિરીશ આપણા, ભુવાના અને ધૂણવાના વિરોધી હતા. 1.5 કલાક ધૂણે અમુકો સાહેબ. ધારાસભ્ય આપણા આંગણામાં આવે તો એની પાસે 15-20 મિનિટનો ટાઈમ હોય. સંસદ સભ્ય 1.5 કલાક માન બેહતો હોય. એક નાના નાના હોદા છે ને એની પાસે 30 મિનિટથી વધુ ટાઈમ નથી. તો અખિલ બ્રહ્માનું સંચાલન કરવાવાળી 1.5 કલાક રીએ ખરી. એ હોય ક્ષણિક હોય, એમાં 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 આપણો વિરોધ નથી. હોય બધું સાહેબ. હા, એટલા હળુડ ભૂવા છે લ્યો. નકર તો કોઈ કેવું જોઈએ ને કે ભાઈ 8 તારીખથી બંધ થાય એમ. એકાદો મેદાનમાં આવ્યો હતો કે ભાઈ સમજી જાયજો. હું તો 2 વર્ષથી કહું ગિરીશ આપા, જૂની કેસેટો ગણાય સાંભળું. હું 2 વર્ષથી કહું છું પ્રદેવસિંહ બાપુ કે કાલે કોક એવો સત્તાધીશ આવ્યો ને એમ ચૂકા કારું નાડું બહાર કાઢવું છે ને આ નોટ રદ છે, તો આ નોટ છે ખારીસિંગના પડીકામાં હાલે એમ નથી. એવડી છે, બહુ નાની છે. અને 500 ની 1000 ની દિશા થઈ ગઈ. 1000-1000 રૂપિયા બાયું દેતા કોઈ દાંત નહોતી કાઢતી. હો હો રૂપિયા દો તો ખડખડાટ દાંત કાઢે અટાણ લ્યો. કોઈ સસ્તું કર્યું હનીએ ગજુ બહુ. હજી તો કે હું ઘણું કરી, આપણે જોવાનું. હા, કાંઈ લેવા દેવા નથી. જેને જે થવું ઈચ્છાય આપણે શું લેવા દેવાય.
એટલે એ બહુ પાતળી રેખા છે શ્રદ્ધા અંધશ્રદ્ધા વચારે. ભગવાન માં બહુ આ દુનિયાના ચોકમાં જાગતી જ્યોત માં હોનબાઈ આવી અને જે કામ કર્યું છે, જે યુગમાં જેની જરૂર હતી માં હોનલી જ કહેતા, આ યુગમાં જે વાયરો વાઈ વાયરાની આરે પવનની આરે એ સમાજની દિશાની આરે તમે પેરા ભળી જાજો તો હાલશો, એનાથી જુદા રહ્યા તો નોખા પડી જાઓ. આજે શિક્ષણ જોવો ને સાહેબ, કેટલા કર્મચારીઓ આપણા જાતા જ નહોતા. હરદેવસિંહ બાપુ, આપણે 11 થી 5 નો ટાઈમ છે એ ગઢવી અને દરબાર બે હાટું જ રાખ્યો હતો. સવારે ઉઠે તો જઈએ ને વેલા આપણે, હવે ફેરફાર કર્યા બધા, હવે તો આમાંય ઘણો છત્રી કડીને સફા કરું પાક થાય, પાઠ પાકો ન થાય, ગયા જ નહીં. એ રસ્તે છે એ, મને તમને કોઈ વાયરા હોય તો એ જાગતી જ્યોત મઢડાના આંગણામાં માં હોનલ જેદી અવતરી સાહેબ, અને જે સમયે જેની જરૂર હોય ને સાહેબ એ સમયે આવીને એનું કાર્ય કરી અને દુનિયાના ચોકમાંથી વહી જાય. એટલે મને કવિ કાગ બાપુની આ કડી બહુ ગમે સાહેબ, કે હો નલ માફ કપાડી ગમણા ઓર રાવાળી બજા.
માળી જેદી ચારણો શાખ પ્રસાખ તેદી રજ ઉડી અને આબ ઢકાણો ઓલી હુરત પૂરે છે હાક એ જાગતી જ્યોત જગદંબા હરા કડિયા વાળી માં હોનલ એનું જ રૂપ આપણે ત્યાં કહેવાય છે એનો એક 10 મિનિટનો ગિરિસાપા પ્રસંગ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની હું વાત કરતો હતો સાહેબ એ વખતે વળાક પ્રદેશના ચારણોના ગામ જે આ વાતને ઘણાએ વિકૃત કરી છે ઘણાએ એની રીતે પોતાનીથી જેટલી જે કાંઈ મોટા ભાગની વાતો છે ને એમાં ભેળસેળું બહુ થઈ છે તમે એવું માનો છો કે અનાજમાં જ ભેળસેળ થાય છે અનાજની ભેળસેળ તો એ જે ખાય એને નુકસાન કરે આ વાણીમાં જે ભેળસેળ થાય છે ની તો આખા સમાજને નુકસાન કરે છે આખા સમાજને કોઈ સુર ચોરે કોઈ શબ્દ ચોરે કોઈ ગીત ચોરે કોઈ સંગીત ચોરે આય સરસ્વતીનું ધામ પણ કરે ભ્રષ્ટાચારી હવે તારો ભરોસો છે મોરારી દાદ બાપુ એમ લખ્યું આમાં કાંઈ નકી નથી સાહેબ પૈસા વાળા હાવ પાસ બેઠા અને શ્રદ્ધા વાળા છેવાડે બેઠા એવું થશે એ ધરણી ધરે નહોતી ધારી હવે એક તારો ભરોસો છે મોરારી અરે સિંહણ છે એ બચા વગર જોઈરા રાખે ને અહીં ભૂંડણી છે એ ભૂંડણા જણ્યા રાખે થાય દેશને બે બાજુ ખુવારી હવે એક તારો ભરોસો છે મોરારી અરે દેવસી બાપુ હાવજના સંતાનની જરૂર છે તો ઘટે છે ભૂંડણાની જરૂર નથી ખટારા મોઢે ઠલવાય થાય દેશને બે બાજુ ખુવારી દેશને બે બાજુ નુકસાન છે સાહેબ અરે અહીં ઠોબારા ઠાઠ રાગી ફરે છે અને ગુણીધર કલાધર રળવડે છે અહીં ગર્દબ ગયા જીતી ઓલા હાથી ગયા હારી હવે એક તારો ભરોસો છે મોરારી સાહેબ આજે ક્યાં કલાની ક્યાં વાત આવે સાહેબ હવે મને તો બીક લાગે હરદેવસિંહ બાપુ આનું આયુષ્ય માન 10 વર્ષનું હોય છે કારણ કે બધા વર્ગી પીડ્યા ચાએ ખોયું હીરામન ને બીડીએ ખોયો હોકો નહોતા સમજતા એ જામી પીડ્યા અમારે કોનો કરવો ધોખો દરબારુની ડેલીએ ચારણું વાતું કરતા એને બદલે દરબારું વાર્તું કરે જાવું ક્યાં જમાનો આખો બદલો એવું લાગે રાજભા હો ઘોડા છે એ ખટારામ જાય માણસ હાલીને જાય લ્યો હાલવું જોઈએ એ ખટારામ બેતા નથી ને જેને હાલવું જોઈએ એ એમાં બે આખો યુગ બદલો આ ઢોર છે એ બેઠા બેઠા ખાય માણસ ઉભા ઉભા રોગે ક્યાં જા હું ખબર નથી હો એ ચીલો ન્યાનની આવે છે બાપુ પાછો ન્યાનની આપણને ખબર નથી સાહેબ આમાં આમ નામ નામ આયલા આવે છે આમ નામ આ હું મુંબઈ એક પ્રોગ્રામમાં ગયો ને એરપોર્ટ ઉપર ઉતર્યો મારો ભાઈબંધ મને લેવા આવ્યો હતો તેનું પેટલું પાટલું પહેરેલું ને ગોસણથી બે બાજુ પાટલું તૂટી ગયું મેં કીધું અરે બિસારું ક્યાંય ભફ થઈ ગયો છે આ બે બાજુ ક્યાં ગરકા નીકળી ગયા એટલે મેં કીધું કેમ ભાઈ આ કંઈ પડી ગયા છો આ કેમ તૂટી ગયું મને કે આ તો ફેશન છે ને ઓહો મેં કીધું મા હોનભાઈ માન બાર કાઢ્યા 20 વર્ષ પહેલાં મારું આખું કુટુંબ આ ફેશનમાં હતું
ભોનલ ની દયા થઈ આખું કુટુંબ આ ફેશન ની અમે જે મજા લીધી ભાઈ સુખ દુઃખ ની સંસારમાં ઘડીઓ આવે ઘણી, એમાં લીએ કોક લણી અહીં પરમારથ ની પાલિયા. કેટલી ઘડી આવી અને વહી જાય એમાં પરમારથ ની. આ દુનિયાના ચોકમાં જે કઈ થાય સાહેબ, એમ વાતોમાં બહુ ભેળસેળું થયું છે સાહેબ, મુદા વયા ગયા ઘણી જગ્યાએ. પછી હા મેં કાંઈ બહુ ઓછા જાણકારો હોય છે એ કાંઈ કહેતા નથી, અને હવે ઘરવાળા નહીં કરતા નથી, શું કરવું ચાહું ક્યાં. પણ એ વળાંક પ્રદેશના ચારણોના ગામ, અને એમાં અમીર લુણિયા નામનો એક ચારણ રથદાર ભગવતીનો ઉપાસકો એ કહેવાય છે. એ વખતને માથે અમીર લુણિયાના એમ કહેવાય છે કે ભગવતી છે એની સામે વેણે વાતું કરતી છું. એના આંગણામાં કોઈ આવે અને અમીર લુણિયો છે એની માથે થાપો મારી દે, ભગવતી નો અવતાર આવે, આમાં શંકાને જરાય સ્થાન નથી સાહેબ. હોય શકે ન હોય તો કી નભે આ પૃથ્વી પાવરરા કોકો કાનાડા નહીં હોલો ભાખે અમીરિયા. એ કોક કોક હોય સાહેબ, અને બને એવું. અને એ દુનિયાના ચોકમાં જ્યારે જ્યારે આવા કાર્યો જેનીએ જેનીએ કર્યા છે ને, એના દુઃખ છે સાહેબ એનીએ ભોગવા છે. હોય ગુના આખી નાઇતના માડી, સૌને છોડી મૂકજે હું એકલું ભોગવો કાગ માડી, એટલું માગું પાય તોય વીપડી લાગુ. આ માગણીઓ કઈ થતી હશે સાહેબ, અને એ ભોગવવું પડે. એમાં એક માણસ છે અમીર લુણિયાના આંગણામાં આવ્યો સાહેબ, કોઢ નીકળ્યો છે, રૂવાડે રૂવાડે રોગ નીકળ્યો છે. અમીર લુણિયા પાસે આવીને કહેવા માંડ્યો, હવે આ વેદના ખમાતી નથી, હવે તો કામ મને મૃત્યુ મળી જાય ને કામ મને આમાંથી છુટકારો મળી જાય, મારી માથે કંઈક કૃપા કરો, મારી માથે કંઈક અનુગ્રહ કરો. ખબર હતી હો કે આના કિસ્મતમાં આના ભાગમાં પણ કંઈ કયો સમય કેરો કયો પલકારો કયો કારણ કયું ભાગ ભજવી જાય આપણને ખબર ન પડે, અને ભગવતીનો અવતાર આવ્યો છે. અને એક થાપો માર્યો સાહેબ અને કીધું કે ભગવતી માથે ભરોહો રાખજે તને સારું થઈ જાય, અને વિશ્વાસ લઈને માણસ નીકળી ગયો સાહેબ. જેને જેને વિશ્વાસ હોય છે ને સાહેબ, એના આંગણામાં ઉજળા કામ હશે, કારણ કે જેની ભરોહા રાખ્યા ને, બાકી જેને જેને શંકાની છતુરીઓ ઉઘાડી પછી કાજળ એના કોરા રહ્યા છે. આમાં હોનલના આંગણામાં હું તમે આવીએ છીએ બેહીએ છીએ, આજે એવડી જાગતી જો સાહેબ, ફરજિયા હોનીથી માંડીને જે માણસો માને છે એને એટલો ભરોહો છે એ ભગવતી માથે કે એની વાત જવા દો, અને કામ છે એ ભરોહો કરે છે. અને આ માણસને ભરોહો બેહી ગયો ભાઈ, અમીર ચારણે જે થાપો માર્યો એની માથે, અને સાહેબ એનો ખોડ હોય ગયો. પણ બન્યો એવું સપનામાં આવીને ભગવતી એમ કે એનું દુઃખ છે એને ભોગવવાનું હતું, પણ તે મારું નામ લઈ પંજો માર્યો, એનું દુઃખ તો હોય જાહે, પણ એટલું દુઃખ છે એ તારા પંજામાં આવી છે. અને સાહેબ આ હાથ છે એમાં ખાલી એટલો હાથ છે, એમાં ખોડના ડાગ દેખાણા અમીર લોડિયા. હવે એક હવાના પોરમાં ઘોડું લઈ અને હાલતો થયો, આમ લગામ રહી ગઈ છે, હાથ દેખાય છે બરોબર હામે સાહેબ. ચારણનું એક ગામ, અને એમાંથી એક ચારણ હામો મળ્યો હવારનો પોર, અને અમીર લુણિયાનો હાથ જોયો, અને મોઢામાંથી શબ્દ નીકળ્યા કે ઓહો હવારના પોરમાં આ ક્યાં હામો મળ્યો. એ વખતે કોટ બહુ ભયંકર ગણાતો, કાનમાં શબ્દ પડ્યા ચારણ, અને હાય 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 મારા ઉઠી અને મને એમ કહે કે આ ક્યાં હામો મળ્યો, હવે જીવાય નહીં આ દુનિયાના ચોકમાં જગતના ચોકમાં, હવે હું જીવી ન હોગું. ઊંચા કોટડા જઈ ભવાનીના આંગણામાં જઈને દરિયામાં મારા દેહને નાખી દો, એવો વિચાર કરીને હાલતો થયો. એનો ભાઈ હામત મળ્યો, હામતે પૂછ્યું ભાઈ ક્યાં જા, કેમ આવો થઈ ગયો હાવ, ઓચિંતો આમ હવારના પોરમાં બારગામ જતો હતો ને પાછું ઘોડું વાર્યું. અને હામતને એમ કીધું, હામત હું જીવી શકું એમ નથી, હે કે મારાથી જીવાય એમ નથી, મારા ને મારા માને મળે છે ને આપણા ને આપણા આપણી સામે જ્યારે આવું બોલે છે. તેથી હામતે કીધું, ગમીર એક કામ કરીને ભાઈ, શું કે ખરા કડિયાના નેહમાં જાગતી જ્યોત માં હોનલ બેઠી છે, હોનલના આંગણામાં એક વખત જા, મને ભરોહો છે, મને વિશ્વાસ છે તને સારું થઈ જાય. વાત માયની ભાઈ, અને હરા કડિયાના નેહ બાજુ અમીરે ડગલા માંડ્યા છે, માં હોનલથી થોડોક છેટો રહ્યો છે, અને અર્તનાદ છે નીકળ્યો, જે વેદના હતી વેદનાનું વલોણું થઈ ગયું, અને વેદનાના વલોણા થયા પછી વલોણારૂપી જે મંથન બહાર નીકળે એવું મંથન છે એ અહીંથી નીકળે છે, અને અમીર છે એ માં હોનલની સામે ઊભો ઊભો માને એમ કે છે કે માં પણ સજનો કસાયો
અરે રે ઓલો તારો ઇત્રિક મે તાર હોનબા અમીર પરાદીઓ અરે રે મન ખાચે જ તાર હોનબા એ મા સજન કસાય હતો એને ત્રિક મે તાર્યો મારાથી કદાચ કઈ કેવા કામ થયા છે હું જીવું છું પણ પરાધી તો નથી પણ તું તો માં છો કારણ પણ ભૂલો મીર જોન બા અરે રે શરણ આવ્યો આપને સવડે મોઢે સોનબા એ મા હું ત્યારે કદાચ ભાને ભૂલી ગયો હોઈશ મને ખબર નહીં રહી હોય અને મારો હાથ એની માથે કેમ પડી ગયો મને ખબર નથી પણ તું તો માં છો કારણ પણ કયા ને કાળો કો અરે રે આટો ફર્યો હવે દેવી દેને ડો અરે રે ઇતા સવડે મોઢે સોનબા કાયા ને કાળો કોડ ઉસુરી આટો ફર્યો અરે બ્રહ્મા અને હરિ આ જગત રૂઠી જાય પણ મોઢું ફેરવે માય તો હવે મારે શરણ કોનું સોનબાય આ દુનિયામાં ભગવાને રૂઠી જાય બ્રહ્માએ રૂઠી જાય પણ એ માં તું અમારાથી મોઢું ફેરવ્યું અમારે ક્યાં જવું તેથી હરાકડિયાના નહેમાં બેઠેલી જાગતી જ્યોત માં હોનબાઈ એટલું બોલેલી ગમીર હું તો નિમિત્તમાં બની પણ આ તુલસી શ્યામ જ્યાં બાજુમાં છે ને ગરમ પાણીનો કુંડ છે ને એમાં એક બે અને ત્રણ ડૂબકી મારજે જા ભગવતી તારો કોઢ છે એ દૂર કરશે અને અમીરે એક બે ને ત્રણ ડૂબકી મારી સાહેબ એમાં તો અમીરનો હાથ છે એવો ને એવો થઈ ગયો સાહેબ એ હોનલ જ્યાં પાછી અવતરી હોય એટલે અલગારીની ભાષામાં કહીએ ને સાહેબ કે ભાવે ગુણલામાં ફોનબાઈ માં સૂર્યા ભરતાની રચના છે સાહેબ
હનુમાઈ માત કી।